नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में रे? आपने श्रेणी 7 विषय संस्कृत में पंच पाठ योजक तत्र दुर्लभ जेनो गुजराती अर्थ छे त्या योजक भणवो मुश्किल छे। विद्यार्थी मित्रों, आ पाठ नी अंदर तमे 1 થી 6 ધોરણ ની અંદર પેલો કાવ્ય આવતો હશે ગુજરાતી માં દલપત રામનું, જેમાં તમે સાંભળ્યું હશે ઊંટ કહે આ સમામાં અંગવાળા પશુઓ અને પક્ષીઓ અપાર છે। આ કાવ્યની બે લાઈન મેં તમને કહી, એ કાવ્ય કદાચ તમે સાંભળ્યું હશે અને સમજ્યા પણ હશો, જેને આપણને સંસ્કૃતમાં પાઠ તરીકે આપવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે યોજક, યોજક એટલે શું? યોજક એટલે જોડનાર, બરાબર? વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુઓને જોડનાર આપણે બની શકતા નથી। આ દુનિયા ભગવાન એવું બનાવ્યું નથી કે બધી વસ્તુ જોડી શકાય છે, પણ અમુક જે હોય વસ્તુ, જેમ કે દરેકનું ગુણ હોય, કોઈનામાં દોષ એટલે કે કોઈની જે ખરાબ વસ્તુ હોય સારી વસ્તુ, એ બંનેને તમે જોડી શકો છો ના? એ બંને કેવું છે, એકબીજાથી વિરુદ્ધ છે। તો આવા વ્યક્તિઓ આ સમયની અંદર આ દુનિયામાં મળવા ખૂબ જ મુશ્કેલ છે। અહીંયા આ પાઠમાં કહેવાય છે, દરેક વ્યક્તિને બીજાની અંદર શું જોવા મળે છે? દોષ વધારે જોવા મળે છે। કોઈ વ્યક્તિ કોઈની અંદર ગુણો જોઈ શકે? તે ગુણો જોવા વાળો વ્યક્તિઓ જો એક ગુણ અને દોષ બંનેને સંબંધ જેમ જળવાય એમ જોડી શકે એવો આયોજક મળનાર મુશ્કેલ છે। હવે આપણે આ પાઠના શબ્દાર્થ જોઈશું। ઉષ્ટ્રહ એટલે ઊંટ, વક્રહ એટલે વાંકો વિચિત્ર, અટકી એટલે ભમે છે ફરે છે, ચચુહ એટલે ચાંચ, ગ્રીવા એટલે ગરદન ડો, સમીચીન એટલે સારું બરાબર, અન્યત અન્ય બીજું, મરુભૂમિ રણ પ્રદેશ, નૃપ એટલે કે રાજા, પ્રયોજન એટલે હેતુ ઉદ્દેશ, યોજક એટલે જોડનાર યોજના કરનાર આવી રીતે શું કરે છે, બધાની સામે જોઈને એના માન નીકાળે છે અને આગળ ચાલે છે।
છે કારણ કે કૂતરું શું હોય છે એને વફાદાર પ્રાણી હોય છે એ પોતાના માલિક જોડે ક્યારે પણ દગો કરતો નથી અને બગલો બગલો એ એકાગ્ર તાના લીધે પ્રસિદ્ધ છે એ પોતાની ડોક વાંકી હોય છતાં પણ એ એમની એમ નીચે રાખીને એક જ ધાર નીચે જોયા કરે છે જેથી આપણામાં પણ એકાગ્રતા હોતી નથી બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો શિયાળ જ્યારે આવું બધું એને સમજાવે છે પછી એમ કહે છે કે ઊંટ તમે બધામાં વાંક કાઢો છો તો તમે પણ તમારા કામનો વાંકા છે બરાબર ને તમે પોતે પણ વાંકા છો તેમ છતાં તમે રણ પ્રદેશના રાજા છો અને એને એમ કહે છે તમે પોતે વાંકા છે તેમ છતાં તમને અમે માન આપીએ છીએ તો તમારે પણ બીજાના ગુણો જોવા જોઈએ ના કે એના દોષ જોવા જોઈએ એમ કરીને એને શિયાળ સમજાવે છે હવે આપણે આ પાઠનું ભાષાંતર જોઈશું પહેલો પકડો એક ઉષ્ટ્રહ અસ્તિ ઉષ્ટ્રહ સ્વભાવે વક્રહ અસ્તિ સહ સર્વદા દોષમ એમ પશ્યતિ એકતા સહ વને અટતિ જેમ ભાષાંતર છે એક ઊંટ છે ઊંટ સ્વભાવે વાંકું છે એટલે કે દોષ દ્રષ્ટા તે કાયમ દોષ એટલે કે વાંક જ જુએ છે એક વાર તે જંગલમાં ફરી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો દોષ દ્રષ્ટા એટલે કે જેની આંખમાં જ બીજાના વાંકો જ હોય એટલે કે બીજાને જે કંઈ પણ અવગુણ હોય એ જ વધારે જોતું હોય છે બીજાનું કોઈ જે વસ્તુ ના આવડતી ને એને એની આંખની અંદર એક દેખાય કે આને આ જ આવડતું નથી નામ નથી જેમ કે તમે પણ ઘણી વાર ક્લાસરૂમમાં બેસો તો વિદ્યાર્થી મિત્રો ઘણી વાર એકબીજાના આજુબાજુમાં મિત્રો હોય એના પર જે આંખો શું કેવો છે ગંદાતો છે તમને જે નથી જોવાનું એ જ વસ્તુ તમે જે જુઓ એને શું કહેવાય છે દોષ દ્રષ્ટા એટલે કે આપણે બીજાના શું જોઈએ છે માર્ક જોઈએ છે એનો કોઈ પણ વસ્તુ નાનીમાં નાની સારી બાબત હોય તો એ તો આપણે એનો શું જોશું તો માર્ક જ જોશું તમારી આંખોમાં એ વસ્તુનું વધારે પ્રતિબિંબ દેખાય છે કે ના ભાઈ મને આ જ વધારે વસ્તુ દેખાતી હોય છે હવે આપણે જેમ મેં તમને પહેલા ટૂંકમાં માહિતી આપી એમાં આ પત્રની અંદર એમને સમજાવ્યું છે કે ભાઈ ઊંટ છે અને એ સ્વભાવે કેવું છે માંકું એમને સ્વભાવ જ એવું છે કે બીજાની અંદર શું જોવે છે માંક જ જોવે છે અને એ એની આંખની અંદર સામેવાળાના શું દોષ જ જોવા મળતા હોય છે અને એક વાર જંગલમાં ફરી આવ્યું હવે આપણે આગળનો ફકરો જોઈશું માગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ ઉષ્ટ્રહ સુકાય કથ્યતિ હે શુક તૌ ચંચુઃ વક્રા અસ્તિ શુકઃ લજ્જા અનુભવતિ ઉષ્ટ્રહ હસ્તિ અગ્રે ચલતિ તેનું ભાષાંતર છે રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે ઊંટ પોપટને કહે છે હે પોપટ તારી ચાંચ માંગી છે પોપટ શરમ અનુભવે છે ઊંટ હસે છે અને આગળ જાય છે વિદ્યાર્થી મિત્રો શુક એટલે શુકાય બરાબર એટલે શું છે પોપટ સંસ્કૃતમાં પોપટને શું કહેવાય શુકમ બરાબર તમને પૂછવામાં આવે તો ખબર હોવી જોઈએ હવે આ પકડાની અંદર મેં તમને કહ્યું કે એવી જ રીતે કે રસ્તામાં જ્યારે આગળ જાય છે તો એને પોપટ પડે છે પોપટ જોડે ફરી પાછું પોપટને શું કહે છે કે તારી તો ચાણચ માંગી છે ચંચુહ ચાણચ માટે શું વાપરેલું છે ચંચુહ અને જ્યારે એ આવું કહે છે ત્યારે પોપટને શું આવે છે શરમ આવે છે કે આને મને આવું કેમ કરું મને આવું કહેવાનું આનું કારણ શું હશે તેમ છતાં એ કંઈ બોલ્યો ને ઊંટને અને ઊંટ પાછું હસે છે અને એને જરા પણ શરમ નહીં આપતી સામેવાળાને કંઈ કહેવા માટે પોતે હસવા લાગે અને આગળ ચાલવા લાગે છે હવે આપણે આગળ જોઈશું ત્રીજો પકડો માર્ગે સહ કુકુરમ પશ્યતિ ઉષ્ટ્રહ કુકુરાય પથ્યતિ હે કુકુરમ તૌ પુચ્છમ વક્રમ અસ્તિ કુકુરઃ લજ્જા અનુભવતિ ઉષ્ટ્રહ હસ્તિ અગ્રે ચલતિ ભાષાંતર છે રસ્તામાં તે કૂતરાને જુએ છે ઊંટ કૂતરાને કહે છે હે કૂતરા તારું પૂંછડું માંગું છે કૂતરો લાજ અનુભવે છે ઊંટ હસે છે અને આગળ જાય છે આમાં પણ એવી જ રીતે આપે છે પણ વિદ્યા
હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો ફકરો જોઈશું. માર્ગી બકહ અસ્તિ બકમ દ્રષ્ટવા પુષ્ટ્રહ વદતિ તમ ગ્રીવા વકરાત અસ્તિ બકહ પુષ્ટમ પ્રતિપશ્યતિ અપિ ન. જેનો અનુવાદ છે, દ્રષ્ટામાં એક બગલો મળે છે, બગલાને જોઈને ઊંટ બોલે છે, તારી ભોગ માતી છે, બગલો ઊંટ તરફ જોતો નથી અને ઊંટ આગળ ચાલી જાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી પાછું તમે જુઓ, બગલા માટે શું વપરાય છે સંસ્કૃતમાં? બકહ. અને આમાં ગ્રીવા લોક માટે શું શબ્દ આપેલો છે? ગ્રીવા લોક અથવા ગરદન, જે આપણે શબ્દાર્થમાં પણ જોઈ ચૂક્યા. આમાં આપણે મેં જેમ તમને કહ્યું એવી જ રીતે ઊંટ જ્યારે રસ્તામાં આગળ જાય છે ત્યારે ફરી પાછું પણ મળે છે બગલો, ત્યારે બગલાને પણ શું કહે છે કે તારી તો ડોક માંડી છે. આવું એનો ગુણ અવગુણ કરે છે કે ભાઈ તું તો આવો છે ને તેવો છે, એને દેખાવમાં આવું કરી દીધું એટલે એ શું કરે છે એને કે ભાઈ તારો તો આ દોષ છે. અને બગલો એની સામે જોતો નથી ઊંટની સામે. તમને કોઈ આવું કરી શકે તું તો આવો છે ને તેવો છે, તમે વિદ્યાર્થી મિત્ર એની સામે જોશો ના કે જવા દે ને, એની તો આદત જ છે, આપણે એની સામે જોવું નથી, આપણે આપણા કામથી કામ રાખવાનું છે. એટલે એ વિદ્યાર્થી મિત્રો તો જે રીતે તમે બિહેવ કરો છો એવી જ રીતે બગલો પણ ઊંટની સામે જોતો નથી અને એ જોતો નથી એટલે ઊંટ એની જગ્યાએથી પોતે પોતાના રસ્તે આગળ ચાલે જોતો હોય છે. હવે આપણે આગળનું પકડું જોઈશું. માર્ગે શૃગાલહ મિલતી શૃગાલહ પૂછતી ઉષ્ટ્ર ભાતહ કથમ અસ્તિ સ્વાસ્થયમ સમીચીનમ વા. અનુવાદ છે એનું, રસ્તામાં શિયાળ મળે છે, શિયાળ પૂછે છે હે ઊંટ ભાઈ કેમ છે, આરોગ્ય સાચું છે ને? આ ફકરાની અંદર આપણે જુઓ શિયાળ માટે શું વપરાયું છે? શૃગાલહ. અને ઉષ્ટ્ર માટે ઊંટ ભાઈ કે ઉષ્ટ્ર ભાતહ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં પ્રશ્ન ચિહ્ન પણ આપણે પૂછવામાં આવેલા છે અસ્તિ અને વા. હવે જ્યારે રસ્તામાં શિયાળ એને મળે છે, કોને મળે છે? ઊંટની. તો એ ત્યારે શિયાળ ઊંટને શું પૂછે છે? હે ઊંટ ભાઈ તમે કેમ છો, મજામાં છો ને, આરોગ્ય કેવું છે, સારું છે ને? વિદ્યાર્થી મિત્રો ક્યારેક આપણા ઘરે મહેમાન આવે કે આપણા મિત્રો આવે, આપણે ક્યારેક બહુ દિવસે મળીએ, હવે તમે અત્યારે ઘરે છો બરાબર, અને તમને કોઈ સ્કૂલમાં આવો ત્યારે મિત્ર મળે તમારા જૂના, તો કે યાર કેમ છે, મજામાં ને, યાર કેવું રહો, વેકેશન કેવું રહો, કે રજાઓ કેવી ગાળી, તો આપણે એની તબિયત પાણી પૂછવી છે ને. એવી જ રીતે શિયાળ પણ ઊંટને પૂછે છે. હવે આગળનો ફકરો આપણે જોઈશું. ઉષ્ટ્રહ વદતિ સ્વાસ્થયમ સમીચીનમ કિંતુ અન્યત કિમપિ સમીચીનમ નાસ્તિ સુકસ્ય ચંચુઃ વક્રા ઉપરસ્ય પુચ્છમ વક્રમ બકસ્ય દ્રીવા વક્રા. જેનું અનુવાદ છે, ઊંટ બોલે છે આરોગ્ય સારું છે પણ બીજું કંઈ સારું નથી, પોપટની ચાંચ વાંકી છે, કૂતરાનું પૂંછડું વાંકું છે, બગલાની ડોક વાંકી છે. આમાં જ્યારે શિયાળ પૂછે છે તેનો જવાબ આપે છે હું કે ભાઈ મારું તો આરોગ્ય સારું છે, મારી તબિયત તો સારી છે, પણ આ દુનિયામાં મારી આજુબાજુમાં કશું જ સારું નથી. જુઓ ને પેલા પોપટની તો ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, અને બગલાની તો ડોક જ વાંકી છે. મારે શું કરવાનું, આટલા બધા તમારી આજુબાજુમાં વાંકા જ રહે છે. તેનો કહેવાનો મતલબ કેવો હતો કે એ જ જાણે સીધું જ હોય બાકી બધા જ વાંકા છે, એ શિયાળની એવી ફરિયાદ કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે તમે પણ તમારા કોઈ મિત્ર મળે તો તમે પૂછતા પેલી શું કરે છે, પેલી શું કરે છે, આપણે પૂછીએ છીએ ને એકબીજાની ખબર, તો પેલી કોક કોક સારું હોય તો સારું, કે ના એ તો મજા કરે છે, એ પણ ફરવા ગઈ છે, તબિયત સારી છે, કોઈ આપણે બધા સારું વર્ણન કરે, પરંતુ અહીંયા ઊંટ એવું સારું વર્ણન કરતો નથી. એ બીજાના શું જોવે છે? દોષ જ જોવે છે ને, એ દોષની પણ એ કોની જોડે? શિયાળ જોડે ફરિયાદ કરે છે. હવે આપણે આગળનો ફકરો જોઈશું. શૃગાલહ વદતિ સુકસ્ય ચંચુઃ વક્રા કિંતુ સહ મનુષ્યવાણી વક્તુ સપ્નોતિ કુકુરસ્ય પુચ્છમ વક્રમ કિંતુ
બારીમાંથી કોઈ નીકળ્યું હોય, બાજુમાંથી કોઈ નીકળ્યું હોય અને આપણે ચોપડી મારતા હોય, કોઈ મ્યુઝિક વગાડે તો આપણે શું કરીએ?
પણ વાત કરે છે તો એ ઊંટને એવું સમજાવે છે કે તમે તો બધાના માનમાં જુઓ છો, શિયાળ જે બોલવું હોત તો એમ પણ ઊંટને કહે છે કે તમે વળી કેટલા સારા છો, તમારું કામ છે તેમ છે. ખરાબ રીતે જવાબ આપવો હોત તો એ પણ ખરાબ રીતે જવાબ આપી શકે છે, પણ એણે ઊંટને કહ્યું કે તમે માનમાં જુઓ ખરા, પણ ભગવાને તમને પણ ઘણા બધા સારા ગુણો આપેલા છે. હવે આપણે જ્યારે આ બધું જોઈએ, દુનિયામાં ભગવાને બધાને જરૂરિયાત પૂરતું બધી જ વસ્તુ આપેલી છે, કંઈ પણ નકામી વસ્તુ આપેલી નથી. આપણે કોઈના પણ અવગુણો જોવા જોઈએ નહીં, એવું કહે છે ત્યાં. હવે આપણે આગળનું જોઈએ, જેમાં મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ મંત્રો બોલો છો, ઉચ્ચારણ કરો છો, શ્લોક બોલો છો, એની અંદર તમે જે પણ મંત્ર બોલો એમાં આપણે સ્વરથી લઈને વ્યંજન સુધી એક પણ શબ્દ બાકી રહેતો નથી, બધા શબ્દ રહે છે. અ હે શ્રી આપણે કોઈ પણ શ્લોક બોલીએ તો એમાં બધા શબ્દોનો ઉપયોગ થતો હોય છે, અને એમાં કોઈ પણ એવો સ્વર કે વ્યંજનમાંથી કોઈ પણ શબ્દ બાકી રહેતો નથી. અને ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. તમે કોઈ પણ ઝાડ જુઓ તો એનો નાનામાં નાનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થતો હોય છે. તમે નાની થતા દવાઓ બને છે તો દરેક ઘણી બધી વસ્તુમાંથી પણ દવા બનતી હોય છે, પણ આયુર્વેદિક ઉપચાર કરવા માટે આપણે સૌથી વધારે કોનો ઉપયોગ કરીએ છીએ, વૃક્ષોનો ઉપયોગ કરતા હોઈએ છે, જે આપણે હંમેશા ઔષધિ તરીકે કામમાં આવે છે. પહેલાં આપણે જ્યારે દવાઓ નથી તો લીમડો છે, અરડુસી છે, આ બધાનો ઉપયોગ કરીને આપણા નાના નાની બીમારી હોય એમાં એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને અયોગ્ય ન હોય, આ દુનિયાની અંદર ભગવાને કોઈને અયોગ્ય નથી બનાવ્યા, જેને જેવા બનાવ્યા છે એ બરાબર જ છે, એમના પ્રમાણમાં એ સારા જ છે એવું કહેવામાં આવે છે. અહીંયા કોઈ પણ એવો પુરુષ કે કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જે અયોગ્ય હોય. ભગવાને બનાવ્યા છે આપણને સારી રીતે, તો બંનેની અંદર ગુણ પણ હોય છે અને દોષ પણ હોય છે, તે ગુણ અને દોષના કારણે બંને સરખા જ હોય છે. તો આવી રીતે આપણે બંને બાબત જોવા જોઈએ કે ભાઈ એ આ અયોગ્ય છે, આનામાં આ નથી ને પેલું નથી, તો આવું બધું શોધવા જઈએ ને તો આવી બાબતની અંદર આપણને કોઈ પણ યોજક એટલે કે જોડના વ્યક્તિ મળવો ખૂબ જ દુર્લભ એટલે કે મુશ્કેલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કામની અંદર આપણે શું સમજ્યા કે આપણે કોઈની અંદર સૌથી વધારે દોષ જોવા જોઈએ નહીં, એટલે કે અવગુણ જોવા જોઈએ નહીં. બધાની અંદર આપણી અંદર ખરાબ બાબત હોઈ શકે છે, બીજાની અંદર પણ હોઈ શકે છે, પણ બની શકે તો આપણે સામેવાળાને હંમેશા શું યાદ રાખવાનો, ગુણ યાદ રાખવો જોઈએ, અને દોષ શું કરવાનો, ભૂલી જવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. આ તમને શબ્દો આપેલા છે એનું ઉચ્ચારણ પણ કરવાનું છે અને નોટમાં એકવાર લખવાનું પણ છે. ઉષ્ટભાતઃ, વક્રઃ, ચંચુઃ, લજ્જા, પુચ્છમ, દ્રષ્ટવા, સ્વાસ્થયમ, ગ્રીવા, શક્નોતિ, સ્વામીભક્તઃ, અમંત્રમ ક્ષરમ, મૂલમ શબ્દમ, યોજકસ્તત્ર. પાઠ વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો. પહેલો પ્રશ્ન છે, ઉષ્ટ્રઃ સ્વભાવેન કીદૃશઃ અસ્તિ. ઊંટનો સ્વભાવ કેવો હતો વિદ્યાર્થી મિત્રો? તો ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ. ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. એ વૃક્ષ ઉપર કોને જુએ છે? તો પોપટને જુએ છે. ઉષ્ટ્રઃ શુકમ કી કથ્યતિ. ઉષ્ટ્ર આ ઊંટ પોપટને શું કહે છે? તો ઉષ્ટ્રઃ શુકમ કથ્યતિ, હે શુક તવ ચંચુઃ વક્રા અસ્તિ. પ્રશ્ન ચાર, કશ્ય પુષ્ચમ વક્રમ અસ્તતિ. કોની પૂંછડી વાંકી છે? કુકુરસ્ય પુષ્ચમ વક્રમ અસ્તિ. પાંચમો પ્રશ્ન, કહ મનુષ્યવાણી વસ્તુમ શક્નોતિ. કસ્ય ગ્રીવા વક્રા, કોની વાણી મનુષ્ય જેવી હોય છે? તો શુકઃ મનુષ્યવાણી વસ્તુ શક્નોતિ. કસ્ય ગ્રીવા વક્રા, કોણી ડોક વાંકી છે? તો બકઃ ગ્રીવા વક્રા. કહ મરુભૂમ્યા નૃપ અસ્તિ. કોણ રણપ્રદેશનો રાજા છે? તો ઉષ્ટ્રઃ ઉષ્ટ્રઃ મરુભૂમ્યા નૃપઃ અસ્તિ. સાતમો પ્રશ્ન, કસ્ય સ્વામીભક્તિ પ્રચલિતા. કુકુરસ્ય સ્વામીભક્તિ પ્રચલિતા. પ્રશ્ન ત્રણ જુઓ,
नीचे आपेला विधानोनी सामेना खानामा पाठने आधारे जो साचु होय तो आम ने खोटू होय तो न लखवू। हवे पहलो जो विद्यार्थी मित्रों, सुकह स्वभावेन बक अस्ति, पोपटनो स्वभाव वाको छे तो खोटू छे एटले न आवशे। सुकस्य चंचु वक्रा अस्ति, पोपटनी चांच वाकी छे तो हाँ हाँ होय तो साचु होय तो शू लखवानू आम। बकह मनुष्य वाणी वस्तुम शक्नोती, बगलो मनुष्य जेवी वाणी बोली सके छे ना खोटू छे एटले न। पछी चौथू, सुकस्य एकाग्रता प्रचलिता अस्ति तो ना, एकाग्रता कोनी प्रचलित छे बगलानी, पोपटनी प्रचलित नथी एटले ना। पांचमू, उष्ट्रह मरुभूम्याह नृप अस्ति, ऊंट रण प्रदेशनो राजा छे तो हाँ आम। હવે ચોથું, કોષ્ટકમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી વાક્ય બનાવો। પહેલું ઉદાહરણ જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉષ્ટ્રહ વને અટકી। હવે આપણે આ કોષ્ટકમાં આ જ વાક્ય જોઈએ, આ રહ્યું ઉષ્ટ્રહ વને અટતી, તો એવી જ રીતે આપણે બીજું વાક્ય જોઈએ, સુકહ જલમ પીબતી, અહમ મોદકમ શું આવશે ખાદામી, આપણે મોદકને શું કરીએ ખાઈએ છીએ, કિશનહ પુસ્તકમ પઠતી, માલા લજ્જામ અનુભવતી। આવી રીતે તમારે પાંચે પાંચ વાક્ય લખવાના છે, શબ્દોનો જોઈને બરાબર વિદ્યાર્થી મિત્રો તમારી જાતે પ્રયત્ન કરજો, મેં સમજાયા છે લખવાના છે। હવે આપણે પ્રશ્ન પાંચ જોઈશું, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। ઉદાહરણ, વિરાજઃ કુશઃ કિંતુ શક્તિમાન અસ્તિ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કંઈ જ વાક્ય બનાવવામાં ખાલી ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણને જે કૌંસમાં આપેલો શબ્દ છે એ શક્તિમાન આપણે અહીંયા વચ્ચે લખવાનો છે, કિંતુ અને અસ્તુની અસ્તિની વચ્ચે। તમે હવે જોઈ શકો છો બીજું પહેલું વાક્ય મેં લખ્યું છે, અમિતા શિશુઃ, કિંતુ તો મેં લખેલું છે, નિર્ભયાનું છે નિર્ભયઃ અસ્તિ। પછી નિમ વૃક્ષ તિક્તઃ કિંતુ ગુણકારી અસ્તિ, રુગ્ણાલયઃ લઘુઃ કિંતુ સ્વચ્છ અસ્તિ। બાકીના ચોથું અને પાંચમું વાક્ય આવી જ રીતે તમારે લખવાનું છે। હવે પ્રશ્ન આપણે છ જોઈએ, ઉદાહરણ મુજબ વિધાન બનાવો। એક એષઃ બકઃ, ખાલી જગ્યા એટલે શું આવશે હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાનુમાં એકાગ્રતા, નીચે જુઓ વાક્ય બનાવ્યું છે, તસ્ય એકાગ્રતા પ્રચલિતા, તો આપણે પહેલાં જોયું એવી જ રીતે અહીંયા પણ વાક્ય બનાવ્યું છે, તસ્ય અને પ્રચલિતા આપણે સેમ એ શબ્દો એમને એમ જ ઉપયોગ કરવાનો છે, અને જે કૌંસમાં આપેલો શબ્દ છે એ આપણે અહીંયા વચ્ચે લખવાનો છે। હવે આપણે પહેલું વાક્ય જોઈએ, એષઃ શુકઃ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કૌંસમાં બે વાર સ્વામી ભક્ત આપેલું છે, તો બે વાર તો સ્વામી ભક્ત હોય નહીં, ચોપડીમાં ભૂલથી લખાઈ ગયું છે, તમારે અહીંયા સુધારીને મનુષ્ય વાંચા કરી દેવાનું કૌંસમાં, અને પછી વાક્ય બનાવવાનું છે, એષઃ શુકઃ તસ્ય મનુષ્ય વાંચા પ્રચલિતા। આવી રીતે પછી તમારે વાક્ય લખવાનું છે। બીજું જુઓ, એષઃ કુકુરઃ તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા, સહરાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પશક્તિ પ્રચલિતા, સહશિક્ષકઃ તસ્યા કાર્યનિષ્ઠા પ્રચલિતા, સહછાત્રાલયઃ તસ્ય વ્યવસ્થા પ્રચલિતા। હવે પ્રશ્ન સાત, તમારા શિક્ષક જે શબ્દો બોલે તે ત્યાંથી સાંભળીને તમારી નોટબુકમાં લખો, તમારા શિક્ષકને તપાસવા આપો અથવા સહપાઠી પાસે તપાસ કરાવો, જો ભૂલ હોય તો ફરીથી લખો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર આપણે આખો પાઠ જોઈશું કે જેની અંદર તમને જે અઘરા લાગતા હોય એવા શબ્દો મેં સમજાવ્યો છે, અને તમને અમુક શબ્દ જે સમજ ના પડ્યો હોય, કેવો લાગતો હોય તો તમારે તમારી જાતે નોટબુકમાં લખવાનો પણ છે, અને એ લખી અને તેમ છતાં ભૂલ પડતી હોય તો તમારે એકવાર તમારા શિક્ષકને મળી જવાનું અને બતાવવાના છે, લખવાનો છે પ્રશ્ન સાત તમારે તમારી જાતે, અને અઘરા લાગતા તમામ સંસ્કૃત શબ્દો તમારે લખવાના છે। અને પ્રશ્ન આઠ,
तमारी नोटबुक में ऊँटनू चित्र दोरी तेमा रंग पूरो। तमारे नोटबुक ने अंदर सारू एवं ऊँट दोरवानू छे अने एनी अंदर रंग पूरवानो छे। विद्यार्थी मित्रों, आपणे आपणो पाठ पण समझी चूक्या अने स्वाध्याय पण मैं तमने समझाई चूकी छूं। हवे विद्यार्थी मित्रों, आ पाठनी अंदरथी आपणे शुं बोध मळे छे? तो आ पाठमांथी आपणे बोध मळे छे कि दरेक सजीव प्राणी जे पण आ पृथ्वी ઉપર છે, દરેક પ્રાણીની અંદર ગુણ અને દોષ બંને હોય છે। ભગવાને આપણને કોઈ પણ સારા ગુણો સાથે અને દોષો સાથે જ અહીંયા પરણાવીને મોકલ્યા છે, જે બંનેમાંથી આપણે તેના ગુણ લઈ સૌથી વધારે આપણે શું વ્યક્તિનું યાદ રાખવાનું કે એનું જે ગુણ છે, સારી બાબતો છે એ આપણે યાદ રાખવાની છે અને દોષને ભૂલી જવાનું છે। ખોટી બાબતો આપણે ક્યારેય કોઈ પણ દરેક વ્યક્તિની ભૂલ પણ થતી હોય છે અને ઘણા વ્યક્તિ પોતાના દૂર વ્યવહારના કારણે પણ આપણને એમ ખરાબ લાગતું હોય છે, પણ એ બધું શું કરવાનું છે, આપણે ભૂલી જવાનું છે, યાદ નથી રાખવાનું। પણ એને કોઈ સારું ગુણ હોય, એને સારું લગતા આવતું હોય, વાંચતા આવડતું હોય તો એ આપણે ગુણને હંમેશા યાદ રાખવાનો છે અને એ ગુણના કારણે એ વ્યક્તિને આપણે સમજવાનો હોય છે। એને આપણે આપણા મગજમાં કે આવું છે એટલે એ સ્વભાવ એવો છે એવું આપણે વિચારવું જોઈએ નહીં। અને વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરકામની અંદર પાઠને લગતું ગુજરાતી કાવ્ય મેં તમને બધાને પહેલી જ્યારે મેં પાઠ સમજાવવાનું ચાલુ કર્યું ત્યારે દલપતરામનું જે ગુજરાતી કાવ્ય છે એ તમારે સંસ્કૃતની વર્ગકારણી નોટ છે એમાં સૌથી પહેલાં લખજો, કારણ કે તમે લખશો તો તમારે જે પહેલી જો જૂની યાદો હશે બધી તાજા થઈ જશે। પછી તમારે શબ્દાર અનુભાવા એટલે ભાષાંતર અનુવાદ જેને જે પણ કહો એ તમારે એકવાર લખવાનું પણ છે ને યાદ પણ રાખવાનું છે અને સ્વાધ્યાય જે મેં તમે